જર્જરિત ઇમારતોના અસ્તિત્વ અને ચોમાસા વચ્ચે સતત અકસ્માતોની શક્યતાથી પીડાતા પ્રજાજનો. જામનગરમાં લગભગ તમામ મુખ્ય વિસ્તારોમાં એવી જર્જરિત ઇમારતો આવેલી છે જે ગમે ત્યારે ભૂતકાળ થઈ શકે છે, અને ચોમાસામાં આવી જર્જરિત ઇમારતો જમીનદોસ્ત થવાની શક્યતાઓ પ્રબળ થઈ જાય છે. દર વર્ષે ચોમાસામાં દિવાલ ધસવાની તેમજ છત તૂટવાના અકસ્માત થવાની નાની મોટી ઘટનાઓ બહાર આવતી રહે છે. થોડા સમય પૂર્વે જ જામનગરના ગ્રેઇન માર્કેટમાં આવેલ એસપી મહેતા માર્કેટનો સ્લેબ તૂટી પડ્યો હતો, જો કે કોઈ જાનહાનિ થવા પામી નહોતી. એસપી મહેતા માર્કેટની બહાર તેના માલિક દ્વારા ભયજનક બિલ્ડિંગની નોટિસ પણ મારવામાં આવેલ છે, અને બિલ્ડિંગમાં દુકાનો ધરાવતા ભાડુઆતોને પણ બિલ્ડિંગના માલિક દ્વારા સમારકામ કરાવી લેવા અંગે મંજૂરી પણ આપી હોવા છતાં એસપી મહેતા માર્કેટનું રિપેરિંગ કામ ભાડુઆતો દ્વારા કરાવવામાં આવ્યું ન હોવાનું બિલ્ડિંગના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઘટના પછી પણ તંત્રની આંખ ઉઘડી ન હોય તેવું જણાતું નથી, કારણ કે નગરમાં આવેલી જર્જરિત ઇમારતો તેમાં વસતા લોકો ઉપરાંત આસપાસના લોકો તેમજ રાહદારીઓ માટે ભારે જાનના જોખમરૂપ હોય તે અંગે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વર્ષે તંત્ર દ્વારા કુલ 65 જર્જરિત ઇમારતોનો સર્વે કરી તેના માલિકો અને સંબંધિતોને નોટિસ પાઠવવામાં આવી છે, અને ઇમારતને ન્યૂનતમ જોખમરૂપ અવસ્થામાં લાવવા જરૂરી સમારકામ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ અંગે ચોક્કસ અને કારગત નીતિનું ઘડતર થવું જરૂરી છે. જો ઇમારતમાં વસતા સ્થાનિકો કે તેના માલિકો સમારકામ કરાવી શકે તેમ ન હોય તો તંત્રએ તેનું ન્યૂનતમ સમારકામ થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તેમાં વસતા લોકો માટે ચોમાસા દરમિયાન વસવાટની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ખાનગી મિલકતના સમારકામ અને તેની જાળવણીની જવાબદારી તેના માલિકોની જ હોય, પરંતુ જર્જરિત ઇમારતોના ધ્વસ્ત થવાથી તેના માલિકો કે તેમાં વસતા લોકો સાથે રાહદારીઓ હોય છે, માટે તંત્ર આ અંગે ફક્ત કાગળની કાર્યવાહી કરવાને બદલે ચોક્કસ નીતિનું ઘડતર કરે તેમ પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. અમે ભાડૂતોની અમારી બિલ્ડિંગ જ્યાં જ્યાં જંજીરિત થઈ ગયેલ છે તેને મ્યુનિસિપાલિટીવાળા આવીને પાડી ગયેલ છે, પણ છતાંય એને ચેતવણી રૂપે અમે હરેક ભાડૂતોને જાણ કરેલ છે કે આ બિલ્ડિંગ જંજીરિત છે, તમે સલામત જગ્યાએ અથવા તમારી રીતે તમે બધાએ રિપેર કરાવી લ્યો, મકાન માલિકને કોઈ પણ જાતનો વાંધો છો એમાં આવશે નહીં. માટે પોતાની સલામત માટે જો ભાડૂતો પોતે જ જો જાગૃત ન હોય તો મકાન માલિક શું કરી શકે.